हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 4 विषय गणित प्रकरण 12 केटलू भारे केटलू हलकू तेना विषे आपणे जोईशु। शुं कहे छे अहींया आगळ तमने आपणे के 146 पेज नंबर पर एक देड़को कागड़ानी चाँचमांथी छूटवा माटे प्रयत्न करी रह्यो हतो। एक देड़को हतो ते कागड़ानी चाँचमांथी शुं करी रह्यो हतो, छूटवा माटे प्रयत्न करी रह्यो हतो। हूँ केवी रीते छटकी शकीश, શું કહે છે કે હું કેવી રીતે છટકી શકીશ? દેડકાએ વિચાર્યું, અચાનક તેના મગજમાં એક યુક્તિ સ્ફુરી, અચાનક તેના મગજમાં એક વિચાર આવ્યો। તેણે કાગડાને પૂછ્યું, તેણે કોને પૂછ્યું? કાગડાને પૂછ્યું, તારું અંકગણિત સારું છે? જો હા તો હું તને એક ઉપ પ્રશ્ન પૂછું। શું કહે છે કે તારું અંકગણિત સારું છે? જો તું કહે તો હું તને એક ઉપ પ્રશ્ન પૂછું। શું કહે છે કે તારું વજન 650 ગ્રામ અને મારું માત્ર 145 ગ્રામ છે। તારું વજન કેટલું છે? 650 ગ્રામ છે અને મારું માત્ર 145 ગ્રામ છે, તો આપણા બંનેનું ભેગું વજન કેટલું થાય? તો આપણા બંનેનું ભેગું કરી અને વજન કેટલું થાય તે પૂછે છે। તો શું કહે છે? કાગડાનું વજન 650 ગ્રામ છે અને દેડકાનું વજન 145 ગ્રામ છે। અહીંયા 0 છે એટલે 5 ના 5, 5 માં 4 ઉમેરીએ તો કેટલા થાય? 9, 6 માં 1 ઉમેરીએ તો 7। બંનેનું વજન કેટલું થશે? 795 થશે। કાગડો ગણતરીમાં હોશિયાર હતો, કાગડો ગણતરીમાં કેવો હતો? હોશિયાર હતો, એટલે તેણે જવાબ આપવા ખુશીથી તેની ચાંચ ખોલી, તે પછી શું થયું? હશે તો કાગડો શું જવાબ આપવા ઈચ્છતો હતો? તો કે કાગડો જવાબ આપવા ઈચ્છતો હતો કે તેમ આપણા બંનેનું ભેગું મળી અને વજન 795 ગ્રામ થયું છે, બરાબર? 795 આપણું બંનેનું વજન થયું છે તેમ કાગડો બોલ્યો, એટલે દેડકો તેની ચાંચમાંથી શું થયું? છૂટી ગયો, બરાબર? હવે આપણે આના કેટલાક દાખલા જોવાના છે સરવાળાના। અહીંયા 14 કિગ્રામ અને 26 કિગ્રામ, કિગ્રા એટલે કિલોગ્રામ, બરાબર? આ બંનેનું આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે। અહીંયા 14 કિગ્રામ આપ્યા છે અને અહીંયા આગળ 26 કિલોગ્રામ આપ્યા છે, આપણે શું કરવાનું? તેના બંનેનો સરવાળો કરવાનો છે। 4 માં 6 ઉમેરીએ તો કેટલા થાય? 10 10 0 0 1। અહીંયા આગળ હવે શું કરવાનું? 1 ને 2 ને 2 4, બરાબર? એટલે આ બંનેનું ભેગું મળી અને અહીંયા કેટલું વજન થશે? 40 કિલોગ્રામ થશે। કેટલું થશે? 40 કિલોગ્રામ। હવે આપણે શું કહે છે? 5 કિગ્રા 350 ગ્રામ અને 7 કિગ્રા અને 150 ગ્રામ, અહીંયા આપણને અલગ અલગ આપ્યું છે, 5 કિગ્રા અને 350 ગ્રામ અને 7 કિગ્રા અને 150 ગ્રામ આપ્યા છે। અહીંયા આપણે કિલોગ્રામ લખવાના અને અહીંયા કિગ્રા લખવાનું, અહીંયા ગ્રામ લખવાનું, બરાબર? અહીંયા આગળ 5 કિગ્રા એટલે કિગ્રામાં લખવાનું તે 5, અને 350 ગ્રામ છે તે ક્યાં લખવાનું? ગ્રામમાં। અહીં 7 કિગ્રા છે, કિગ્રામાં લખવાનું, અને 150 છે તે ક્યાં લખવાનું? ગ્રામમાં, બરાબર? આ બંનેનો આપણે શું કરવાનો છે? સરવાળો કરવાનો છે। અહીંયા 0 નો 0, 5 માં 5 ઉમેરીએ તો કેટલા થાય? 5 2 10, 10 0 0 1, 3 ને 1 4 ને 5, કેટલા થશે? 5, કેટલા થશે? 5। હવે આપણને કેટલા આપ્યા છે કિગ્રામાં? 5 અને 7, તમે 5 ને 7 ઉમેરો તો કેટલા થશે? 12, કેટલા થશે? 12, બરાબર? કેટલા કિગ્રા થયું? 12 કિગ્રા અને ગ્રામ 500 ગ્રામ, બરાબર? હવે આપણને પૂછ્યું છે 75 ગ્રામ અને 87 ગ્રામ, આપણને અહીંયા 75 ગ્રામ આપ્યા છે અને અહીંયા 87 ગ્રામ આપ્યા છે। હવે પાછું આપણે 5 માં 7 ઉમેરવાના છે, કેટલા થશે? 7 8 9 10 11 12, 12 2, બરાબર? બધી 1, 7 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 8 ને 8 કેટલા થાય? 8 નો કડીઓ આવડે છે ને, 8 1 8, 8 2 16, કેટલા થશે? 8 2 16, 162 ગ્રામ, બરાબર? હવે આપણે અહીંયા આગળ જોવાનું છે 85 કિગ્રા 85 કિલોગ્રામ કિલો અને 150 ગ્રામ ઘઉંમાં 35 કિલો 250 ગ્રામ ઘઉં ઉમેરો। શું કહે છે? 85 કિલોગ્રામમાં 150 ગ્રામ ઘઉંમાં 35 કિગ્રા 250 ગ્રામ ઘઉં ઉમેરો। આ બંનેમાં આપણે શું કરવાનું છે?
ઉમેરવાનું છે જે 0 નો 16 5 માં 5 ઉમેરીએ તો 5 10 16 બધી 1 2 ને 1 3 ને 1 4 કેટલા થશે 4 બરાબર ને અહીં 1 છે અહીં 2 છે 2 ને 1 3 ને 1 4 બરાબર હવે આપણે કિગ્રામાં શું કહે છે 5 ને 5 10 16 બધી 1 8 માં 3 ઉમેરો કેટલા થાય 8 9 10 11 ને 12 12 કેટલા થશે 12 એટલે કેટલા કિગ્રા થયો 120 કિગ્રા અને 400 ગ્રામ બરાબર વિદ્યાર્થી મિત્રો હું તમને આ દાખલા તમને પીડીએફ દ્વારા મોકલાવીશ તે તમારે સીડબ્લ્યુ ને નોટમાં ગણવાના રહેશે અને આવા બીજા દાખલા પણ તમારે તમારી નોટબુકમાં ગણવાના છે કારણ કે તમે આ રીતે દાખલા ગણશો તો તમે સહેલાથી તેનો જવાબ તમને આવડી શકશે બરાબર વિદ્યાર્થી મિત્રો અસ્તુ